तो सूरतमां साइबर क्राइमनी वधु एक घटना सामे आवी छे। ऑनलाइन गेमिंगमां प्रॉफिट कमावी आपवानी लालच अने छेतरपिंडी करनार महिलाने सूरत शहर साइबर क्राइम सेलनी टीमे झड़पी लीधी छे। 36 वर्षीय अनिता कुमार नामनी महिला ऑनलाइन फेक वेबसाइट अने युनिलिवरना लोगोवाळी बनावटी गेमिंग एप्लिकेशन बनावती हती। त्यारबाद लोकोने विश्वासमां लईने छेतरपिंडी करती हती, जे अंगेनी फरियाद ભોગ બનનાર ફરિયાદીએ કરી હતી। મહિલાએ ફરિયાદીને રૂપિયા 3 લાખથી પણ વધારાની રિચાર્જ કરાવેલી રકમ ઇન્વેસ્ટમેન્ટ કરાવીને પૈસા ઉપાડવા દીધા ન હતા। પોલીસને આની પાછળ મોટા રેકેટની ગંધ આવી રહી છે। હાલમાં મહિલાના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। સુરતના એક ફરિયાદી સુરત સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરેલો। તેઓને એક અનનોન નંબર ઉપરથી વોટ્સએપ મેસેજ આવેલો, જેમાં એક લોભામણી અને લલચામણી લાલચ આપવામાં આવેલી કે રૂપિયા ઇન્વેસ્ટ કરવાથી ખૂબ જ ઓછા સમયમાં વધુ રિટર્ન મળશે। તે લાલચમાં આવીને સૌ પ્રથમ ફરિયાદીએ 100 રૂપિયા ઇન્વેસ્ટ કરેલા, જેના તેઓને 3 દિવસમાં 140 રૂપિયા મળેલા રિટર્ન। તો તેવી રીતે બે થી ત્રણ વખત ઇન્વેસ્ટ કરીને પૈસા રિટર્ન કરાવેલા, પરંતુ આગળ જતાં અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ કરાવવાથી ટોટલ 3,56,775 રૂપિયા ફરિયાદી પાસેથી ઇન્વેસ્ટ કરાવેલા, પરંતુ તેઓને ફરીથી રિટર્ન પૈસા મળવામાં નહોતા આવેલા। પર્ટિક્યુલરલી આ પ્રકારના ક્રાઇમમાં અનુસંધાને સુરત સાયબર સેલ દ્વારા એક ગુનો નોંધવામાં આવેલો, જે ગુનાની તપાસમાં સુરત સાયબર સેલે તાજેતરમાં બંગાળથી એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે, જેઓનું નામ છે અનિતા કુમાર સુબ્બા। જે કંપની છે તેનો લોગો દેખાડતી એક લિંક ડાઉનલોડ કરાવવામાં આવેલી, તે લિંક ડાઉનલોડ કરાવીને એક આઈડી જનરેટ કરાવીને અલગ અલગ પૈસા ઇન્વેસ્ટ કરાવડાવ્યા હતા। બુલેટિનમાં અત્યારે બસ આટલું। વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।